દર્શક મિત્રો, સ્કાય 7 ન્યૂઝમાં હું મોનિકા આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. સુરતની તમામ કોલેજોમાં જીએસની ચૂંટણી પૂર્ણ થઈ, એનએસયુઆઈનો ફરીથી દબદબો વધ્યો. ગુજરાત એસટી દ્વારા નવીન વોલ્વોનો શુભારંભ કરાયો. રાજકોટ ખાતે મુખ્યમંત્રીના દિવંગત પુત્ર પૂજિત રૂપાણીના જન્મ દિવસે નિરાધાર બાળકો માટે ફન વર્લ્ડમાં કાર્યક્રમ યોજાયો. સુરતના આયમાતા ચોકની 58 લાખની લૂંટના લૂંટારોના સ્કેચ જારી કરાયા. અને બારડોલી ખાતે 40 વર્ષોથી પરંપરાગત શેરી ગરબાનું કરાય છે આયોજન. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દિવંગત પુત્ર પૂજિત રૂપાણીના જન્મદિવસ નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આવેલ ફન વર્લ્ડમાં પૂજિત રૂપાણી ટ્રસ્ટ દ્વારા નિરાધાર બાળકો માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતાના દિવંગત પુત્ર પૂજિતાના જન્મદિન નિમિત્તે આજે રાજકોટ આવી પહોંચ્યા હતા. દર વર્ષે વિજયભાઈ રૂપાણી દિવંગત પુત્ર પૂજિત રૂપાણીનો જન્મદિવસ પૂજિત રૂપાણી ટ્રસ્ટના બાળકો સાથે વિતાવે છે. તે રીતે આ વર્ષે પણ વિજયભાઈએ દિવંગત પુત્રનો જન્મદિન ટ્રસ્ટના બાળકો સાથે ઉજવ્યો હતો. આ સાથે જ મુખ્યમંત્રી રાજકોટમાં સૌપ્રથમ રેનવસેરાનું નિર્માણ થયાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ બાળકોને વૃદ્ધોને રહેઠાણ માટેની સગવડ મળી રહે તે માટે હોસ્પિટલ ચોકથી બજરંગવાડી સુધી રેનવસેરાનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. થોડા સમયમાં જ આ રેનબસેરા લોકોને રહેવા માટે આપવામાં આવશે. દિવસ દરમિયાન મુખ્યમંત્રી રાજકોટમાં છે ત્યારે બપોરે પૂજિત ટ્રસ્ટના બાળકો સાથે મુખ્યમંત્રી ભોજન ગ્રહણ કર્યું હતું. ત્યારબાદ 150 ફૂટ રિંગ રોડ પર મવડી ચોકની અને રૈયા ચોકડી ફ્લાયઓવર બ્રિજનું ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત રૂડા દ્વારા નિર્માણ પામેલા 280 આવાસોની રિંગ રોડના 2ના ટીપી રોડનું લોકાર્પણ કરશે. આજે 8 ઓક્ટોબર પૂજિતના જન્મ દિવસે વર્ષોથી ફનવર્ડમાં બાળ સંગમનો કાર્યક્રમ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે, જેમાં ગરીબ કચરા વીણતા બાળકો કે જેમને એમનું બાળપણની અનુભૂતિ અને બાળપણની એને કિલોલ પૂરો આનંદ મળે એ પ્રકારનો કાર્યક્રમ હોય છે. તો એ પરંપરાને જાળવી રાખીને આજે આવવાનું થયું છે. રાત સુધીમાં વિવિધ કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા 2 મોટા બ્રિજનું શિલાન્યાસ પણ છે. એટલે આ રીતે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટનો કાર્યક્રમથી શરૂઆત થઈ છે અને ગરીબ અને કચરા વીણતા બાળકો સાથે આજે મારે પણ એમની સાથે અડધો દિવસ વિતાવવાનું મને પણ સૌભાગ્ય પ્રાપ્ત. જે ટ્રાફિકની સમસ્યા હળવી થાય રાજકોટની, ઘણા વખતથી 2 ચોકડી એટલે કે રૈયા ચોકડી અને મવડી ચોકડી, એ બંને ચોકડી ઉપર ટ્રાફિક જામ થતો હતો, માટે ઓવરબ્રિજનું આજે કોર્પોરેશને ખાતમુહૂર્ત રાખેલ છે અને એ બનવાથી રાજકોટની ટ્રાફિક સમસ્યામાં હળવી થશે અને લોકોને રાહત મળશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કોઈ પણ અનાથ, બેઘર એવા બાળકથી માંડીને વૃદ્ધ સુધી એ લોકો માટે 4 કરોડના ખર્ચે રેન બસેરા, એટલે કે ગમે ત્યાં ન પડારે રાજકોટમાં અને રેન બસેરામાં આવી અને રહે, જરૂર પડે તો રાતવાસો કરે, ખાવા પીવાની પણ ત્યાં વ્યવસ્થા હોય અને એક સોશિયલ સિક્યુરિટીના ભાગરૂપે આ રેન બસેરા મકાન સંપૂર્ણ તૈયાર થઈ ગયું છે. ટૂંક સમયમાં જ કાર્યાન્વિત થઈ જશે. નિરાધારનો આધાર આ રેન બસેરા બનશે. હિતેશ રાઠોડનો રિપોર્ટ, રાજકોટ.
આધુનિક અને વ્યવસાયિક ગરબા સામે આજે પણ શેરી ગરબાએ પાદરા કચ્છ કડવા પાટીદાર સમાજના ગરબાએ પાદરાના નગરમાં અનોખું આકર્ષણ જમાવ્યું છે. આધુનિક અને વ્યવસાયિક ગરબાઓ સામે આજે પણ અનેક સ્થળે શેરી ગરબાઓએ પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. આજે અનેક સ્થળે ગરબાનો વ્યાપારીકરણ થયો છે, પરંતુ પાદરામાં ત્રણ મોટા ગરબાના આયોજક સામે આ વર્ષે અનેક શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આવા શેરી ગરબામાં સાંસ્કૃતિક જાળવાઈ રહે છે ત્યારે સૌ મિલના વ્યવસાયો સાથે સંકળાયેલા પાદરા શહેર અને તાલુકામાં રહેતા કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા છેલ્લા 35 વર્ષથી સાંસ્કૃતિક રાસ ગરબાનું ભવ્ય આયોજન પાદરાની કચ્છીની વાડીમાં કરવામાં આવે છે. આ ગરબા તેઓના સમાજના યુવક યુવતીઓ પરંપરાગત વેશભૂષા સજ્જ રાસ ગરબા રમતા હોય છે. પાદરા તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી આ પરંપરા તેઓએ જાળવી રાખી છે, સાથે માતાજીની મંડોલી બાંધીને આ આરાધ્યપૂર્વક સંપૂર્ણ ધાર્મિકતાને ઉજવતા હોય છે. આ માટે સમાજના તમામ એક થઈને આ પર્વની ઉજવણી કરતા હોય છે. અમે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના એસેન્શિયલ પ્રમુખના મહિલા મંડળ, યુવક મંડળ તથા સમાજના બધા નાના મોટા બધા વડીલો સાથે અમે આ અમારા કચ્છી સમાજની પરંપરા જાળવી રહી માટે સાંસ્કૃતિક વેશભૂષા ધારણ કરીને અમે આ ગરબાનું આયોજન કરી રહ્યા છીએ. જ્યારે બીજી બધી જગ્યાએ તો ગરબા ખાલી કહેવાના, માતાજીના ગરબા તો ખાલી કહેવાના જ હોય છે, જ્યારે અમારી કચ્છી સમાજની અંદર તો માતાજીના ખૂબ સારી રીતે ગુણગાન ગવાય છે અને ગરબા પણ સારી રીતે થાય છે. અમે બધા હળી મળીને ગરબાનું આયોજન કરીએ છીએ અને સારી રીતે માતાજીની આરતી, ગરબા, રાસ સૌમાં અમે ભાગ લઈએ છીએ. કચ્છી સમાજના આ જ્યારે ગરબા થતા હોય છે તો કઈ પ્રકારના ગરબા કરવામાં આવે છે, રાસ કરવામાં આવે છે અને કેવી રીતે છેલ્લા કેટલા વર્ષથી આ ગરબા રમવામાં આવે છે? અમે આ ગરબા છેલ્લા 35 વર્ષથી અમે કરીએ છીએ ગરબા. આ ગરબા અમે બધા હળી મળીને અમારા કચ્છી સમાજની અંદર પણ અમારા કચ્છમાં પણ આ પરંપરા જળવાઈ આવે છે, એટલા માટે અમે ગુજરાતમાં આવીને પણ આ પરંપરા જાળવી રાખી છે અને અમે વેશભૂષા સાથે બધા હળી મળીને નાના મોટા બધા આ પ્રમાણે માતાજીનો પર્વને અમે ઉજવણી કરીએ છીએ. કેટલા લોકો આની અંદર ભાગ લેતા હોય છે? કેટલા દિવસ આરાધ્ય પર્વ કેટલા દિવસ અમે આ આરાધ્ય પર્વ અમે 9 દિવસનો, માતાજીના 9 દિવસનો કરીએ છીએ. છેલ્લે દશેરાને દિવસે બ્રહ્મભોજન પણ અમે રાખીએ છીએ અને 200 જણ ભેગા મળીને અમે ઉજવણી કરીએ છીએ, આનું આયોજન કરીએ છીએ. અમે પાદરા સિવાય અમે માસા રોડ, વડુ અને આજુબાજુના ગામડાઓમાંથી બધા પણ ભેગા મળીને અહીંયા આવે છે અને માતાજીનું ગરબાનું આયોજન કરે છે. મારું નામ યોગેશભાઈ એન પટેલ છે અને શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત રાસ ગરબાનું આયોજન અમે લોકો કરીએ છીએ અહીંયા અને છેલ્લા 35 વર્ષથી અમે આ રીતે મહોત્સવ ઉજવીએ છીએ, જેમાં અમારા કચ્છના પરંપરાને લગતા નાના બાળકો, મોટા વડીલો, દરેક જણ અમારી પહેરવેશ જે કચ્છી હોય એ પ્રમાણે ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અને દરેક જણ રાસ ગરબા માટે આવે છે, જે અમે 9 દિવસ માતાજીના અનુષ્ઠાન ગરબા કરીએ છીએ, જેમાં અમારો વ્યવસાય તો લાકડાનો છે પણ આ 9 દિવસ અમે માતાજીના ગરબા એવી રીતે રમીએ છીએ જે હવે અત્યારના જમાના પ્રમાણે રાસ ગરબા રમાય છે, જે આપણે પહેલાં શેરી ગરબા રમતા હતા તે બધા અત્યારે ભૂલાઈ ગયા છે અને અત્યારે પાર્ટી પ્લોટમાં રમે છે, જે બધા વ્યવસાયને કરીને બેઠેલા છે એની જગ્યાએ અમે લોકો જે આ સમાજ છે અમારો, માસા રોડ છે, મુવાલ છે, નવાપુરા છે, ત્યાંથી બધા ભેગા થઈએ છીએ અને 9 દિવસ માતાજીનું અનુષ્ઠાન, ગરબા, રાસ બધું રાખીએ છીએ અને સાંસ્કૃતિક આપણી જળવાઈ રહે, આપણી પરંપરા જળવાઈ રહે એ રીતે અમે આયોજન કરીએ છીએ, જેથી પાછળની જે આપણી નાના બાળકો મોટા થાય તો પણ એમાં આપણી સમાજને અનુરૂપ કેળવણી હોય એ પ્રમાણે રાસ ગરબા રમાય, જેથી આપણી સંસ્કૃતિ જળવાઈ રહે અને માતાજીનું નામ, અનુષ્ઠાન એ બધું ચાલ્યા કરે એ રીતે અમે આયોજન કરીએ છીએ. વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમનું ભવ્યતાની ઉજવણી કરતા હોય છે. આ માટે એક સ્થળે વડીલો, મહિલાઓ અને યુવક યુવતીઓ સંપૂર્ણ ધાર્મિકતાની આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે. તેઓનો મૂળ ઉદ્દેશ પોતાની સંસ્કૃતિ જાળવાઈ રહે તે માટેનો હોય છે. પાદરામાં વર્ષોથી યોજાતા આ કચ્છી સમાજના પારંપરિક રાસ ગરબાને નગરમાં અનોખું આકર્ષણ જામ્યું છે. મિતેશ માલીનો રિપોર્ટ, પાદરા.
પાદરાના જાસનિક પાર્કમાં રહેતા અને આંગણવાડીના સુપરવાઇઝરના મકાનમાં ધોળા દિવસે તસ્કરોએ ધાક મારી સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 1.23 લાખની મતાની ચોરી કરી પલાયન થયા હતા. પાદરા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. પાદરાના ભરચકને રહેણાંક વિસ્તારમાં તસ્કરોએ મકાનના દરવાજાનું તાળું તોડી મકાનમાં મૂકેલ તિજોરીમાંથી દાગીનાની ચોરી કરતા ચકચાર મચી ગઈ હતી. પાદરાના જાસ્મીન પાર્કમાં રહેતા પુષ્પાબેન ઘનશ્યામભાઈ પટેલ, જેઓ પાદરા આંગણવાડીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે, શુક્રવારે તેઓ ગવાસદ તરફની આંગણવાડીમાં વિઝિટ પર ગયા હતા અને ગવાસદ તથા ગામેઠા ગામની વિઝિટ પતાવીને પાદરા મામલતદાર કચેરીનું કામ પતાવી ઘરે આવ્યા હતા ત્યારે તેઓના મકાનના દરવાજાનું તાળું તૂટેલું હતું અને મકાનમાં લાઇટ પંખા ચાલુ હતા અને ઘરનો તમામ માલ સામાન વેરવિખેર પડ્યો હતો. જે જોતા પુષ્પાબેન ચોંકી ઉઠ્યા હતા અને બૂમબરા થતા આસપાસના રહેતા રહીશો દોડી આવ્યા હતા અને મકાનમાં ચોરી થયાનું જાણ થતા ઘટનાની જાણ પાદરા પોલીસને કરવામાં આવી હતી. પાદરા પોલીસે આવીને ઘરમાં જ્યાં ચોરી થઈ છે તે તમામ જગ્યાઓની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. મકાન માલિકે પોતાના મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા પૂજામાં મૂકેલ મૂર્તિ અને ચાંદીના સિક્કા સહિત 7 તોલા ઉપરાંત સોનું અને ચાંદીની ચોરી થયાની ફરિયાદ પાદરા પોલીસ મથકે મકાન માલિક પુષ્પાબેન પટેલે નોંધાવી હતી. પાદરા પોલીસ ફરિયાદમાં રૂપિયા 1.23 લાખની ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. અલગ અલગ બે જગ્યાએ ચોરીની ઘટનાઓ બની છે, જે બાબતની જાણ પાદરા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. જે બાબતની કાર્યવાહી અમોએ હાથ ધરી છે, જેમાં પ્રથમ જાસ્મીન પાર્ક સોસાયટીમાં બંધબારણાને નિશાન બનાવીને જેમાંથી અંદાજે 8 તોલા જેટલું સોનાની ચોરી થઈ છે. જ્યારે બીજી ઘટના સત્યમ રેસીડેન્સીમાં થઈ છે, જેમાં બંધબારણાના નિશાન બનાવીને બંધબારણાનું નકુચું તોડતા સામેના પાડોશીએ પોતાના ડોરમાંથી જોતા આ બંને ચોરો ગભરાઈને ભાગી ગયા છે. જ્યારે આ ઘટના સીસીટીવી કેમેરામાં જોતા ફૂટેજ મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાસ્મીન પાર્કમાં જે ચોરી થઈ છે એ અંદાજે 1,23,000 મતા જેટલી થઈ છે. પાદરા તાજપુર રોડ પર સત્યમ રેસીડેન્સીમાં આવેલા એક મકાનનું નિશાન બનાવ્યું હતું, પરંતુ તેમાં તસ્કરોનો નિષ્ફળ પ્રયાસ રહ્યો હતો જેની ફરિયાદ નોંધાઈ નથી. જ્યાં જાસ્મીન સોસાયટીમાં થયેલી ચોરીની પાદરા પોલીસે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી હતી. મિતેશ માલીનો રિપોર્ટ, પાદરા. જેપી પારડીવાલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ પારડી ખાતે આજરોજ વિદ્યાર્થી યુનિયનની ચૂંટણી કોલેજના આચાર્ય હર્ષાબેન પટેલના નેજા હેઠળ જીએસની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં શરૂઆત કરી, જેમાં કોલેજના તમામ વર્ગના સીઆર અને એલઆરના તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પારડી આજરોજ વિદ્યાર્થી યુનિયનની ચૂંટણી કોલેજના આચાર્ય હર્ષાબેન પટેલના નેજા હેઠળ જીએસની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં શરૂઆત કરી, જેમાં કોલેજના તમામ વર્ગના સીઆર અને એલઆરના તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ કોલેજના જીએસ તરીકે FY બીકોમના વિદ્યાર્થી રાજકુમાર ડી પટેલ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જેના સામે કોઈપણ ઉમેદવારી ન નોંધાવતા રાજકુમાર પટેલને બિનહરીફ જનરલ સેક્રેટરી તરીકે વિજેતા જાહેર કર્યા હતા. કોલેજના હોલમાં જીએસ દ્વારા એલઆર અને સીઆરના તમામ બિનહરીફ રીતે ચૂંટાયેલા ઉમેદવારોની શપથવિધિ લેવડાવવામાં આવી હતી. જ્યારે 2016-17ના જીએસ રાજકુમાર પટેલ પોતાના વ્યક્તિત્વમાં તેમના ટેકેદાર પૂર્વ જીએસ જયસિંહ ભરવાડ, કે જે તેઓ છેલ્લા 6 વર્ષથી પોતાના સાથી વિદ્યાર્થીઓને ટેકો જાહેર કરી તેમજ બિનહરીફ ચૂંટણીની સફળ કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો, તેમજ કોલેજના વિદ્યાર્થી સાગર નયન પટેલ અને કોલેજના સીઆર અને એલઆર વિજેતા થયેલા વિદ્યાર્થીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ચૂંટણીમાં અધિકારી તરીકે પ્રાંત જીતેન્દ્ર ટંડેલ ફરજ બજાવી હતી. હાજર રહેલા પ્રાધ્યાપક KB પરમાર, વર્ષાબેન દેસાઈ, મણિબેન સોલંકી, શ્રીકલા ગોપાલ દાદા વગેરે પ્રાધ્યાપકો હાજરે વિજેતા થયેલા જીએસ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા. વિજેતા જીએસને ખુલ્લી કારમાં સરઘસ કાઢી DJના સુરતાલે વિદ્યાર્થીઓને નાચીને ઉત્સવ મનાવ્યો હતો. તેમના સાથી મિત્ર જયસિંહ ભરવાડ, પૂર્વ જીએસ ક્રિષરાજ ગોડ તેમજ યુવા ભાજપ મોરચાના ચેતન ભંડારી, અલી અંસારી અને લાયન્સ ગ્રીન સિટીના સેક્રેટરી આશિષ દેસાઈ, લિયો પ્રમુખ હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 2016-17માં વિદ્યાર્થી સભાની ચૂંટણી આજે દ પાટીયા સોસાયટી સંચાલિત જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અંદર સંપન્ન કરવામાં આવી, જેમાં યુનિવર્સિટીનો પરિપત્ર આવ્યા બાદ 20 તારીખથી આપણે નોટિસ બોર્ડ પર બધી નોટિસો મૂકી હતી. તે દરમિયાન માજી જીએસ જયસિંહ ભરવાડ અને ટીવાય બીકોમનો રાવલ સાગર રાવલિયા
અને એ લોકોએ મહેનત કરીને તમામ વર્ગમાં બિનહરીફ ચૂંટણી લાવ્યા. તેમજ જે વર્ગમાં એલઆર તરીકે ઉમેદવારી ન થઈ હતી તેમાં ચૂંટણી સમિતિ દ્વારા પસંદગી કરાયેલા ઉમેદવારોને પસંદગી કરવામાં આવ્યા અને ખૂબ જ શાંતિપૂર્ણ આ માહોલમાં આપણે આજે આ વરણી કરી અને આજે જીએસની વરણી કરવામાં આવી હતી ત્યારે જીએસની અંદર પણ તેઓ એફવાય બીકોમ ડિવિઝન ટુના પટેલ રાજકુમાર દિવ્યાંગભાઈનો બિનહરીફ રીતે તમામ પ્રતિનિધિઓએ ચૂંટી લાવ્યા છે. કોલેજમાં જીએસ તથા સીઆરની ચૂંટણી થઈ જેમાં હું બિનહરીફ રીતે ચૂંટાયો એ માટે હું આચાર્યશ્રી તેમજ જીતેન્દ્રભાઈ ટંડેલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તથા મારા સાથી મિત્ર જયસિંહભાઈ અને સાગરભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા દિવસોમાં હું કોલેજના માટે સારું કાર્ય કરું એવી અપેક્ષા રાખું છું મારા સિનિયર વિદ્યાર્થીઓ પ્રત્યે પણ અને હું કોલેજનું નામ કાડીમાં અને આખા વલસાડ જિલ્લામાં રોશન કરું એ મારી ઈચ્છા છે. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી. થરાદના મલુપુર ગામમાં વર્ષોથી ચાલી આવતી જુનવાણી ગરબાની પરંપરાથી રમઝટ ગરબાની ઉજવણી કરવામાં આવી હતી. અત્યારના આધુનિક યુગમાં ડીજે અને ઇકો સાઉન્ડ સિસ્ટમ સાથે નવરાત્રીની ધામથી ઉજવણી કરવામાં આવતી હોય છે, જેમાં મોટા ભાગમાં ફેશનને કારણે જીતુના તાલ ગરબે ઘૂમતા હોય છે, જેમાં ગુજરાતના છેવાડાના એવા થરાદ તાલુકાના મલુપુર તથા આજુબાજુના ગામોમાં ડીજે નહીં પણ જાતે દેશી ઢોલના તાલે લોકો ગરબે ઘૂમે, જે અત્યારે આધુનિક યુગમાં લોકો પોતાની વર્ષની પરંપરા ભૂલી ગયા છે. તો પણ ગામડાના લોકો આપણી ગુજરાતની વર્ષની પરંપરા નાના પ્રમાણમાં પણ હજી સુધી જાળવી રહ્યા છે. ગામડાના ગરબામાં ગામડાના બધા લોકો ભેગા મળી સાથે ગરબે ઘૂમતા હોય છે, જેમાં એક વ્યક્તિ માઇક લઈ વચ્ચેની સાઈડ રમતો રમતો ગરબો ગાતો હોય છે અને બીજા લોકો લાઈનમાં રહી દેશી ઢોલના તાલે ગરબા ગાતા હોય છે. જે વર્ષોથી પરંપરા ચાલતી આવી રહી છે તે રજૂ પણ આપવામાં આવી છે. જે વર્ષોથી પરંપરા ચાલતી આવી રહી છે તે હજુ પણ યથાવત છે. વાંગજીભાઈ ચૌધરીનો રિપોર્ટ, થરાદ. અરવલ્લી જિલ્લાના મેઘરજના રાયાવાડ ગામે મકાન પર વીજળી પડતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વીજળીના કડાકા સાથે વરસી રહેલા વરસાદના કારણે જિલ્લામાં કેટલીક જગ્યાએ નુકસાન થવા પામ્યું છે. મેઘરાજના રાયાવાડા ગામે મોડી રાત્રે ઘર ઉપર વીજળી પડતા ઘરવખરી અને ઘરમાં રહેલ સામાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે ઘરમાં કોઈને જાનહાનિ ન થઈ હતી. આ મામલાની જાણ મેઘરાજ મામલતદારને થતા તેમણે નુકસાન અંગેની જાણકારી મેળવી અને સર્વે માટે ટીમ મોકલી હતી. અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, અરવલ્લી. ભારતનો રાષ્ટ્રધ્વજ એ ભારતના સન્માન અને ગૌરવનું પ્રતીક છે. આમ છતાં અરવલ્લી જિલ્લાની જિલ્લા કોર્ટમાં આ રાષ્ટ્રધ્વજનું સન્માન હણાય એવું થઈ રહ્યું છે. આ અંગેનો જોઈએ એક અહેવાલ. આ છે અરવલ્લી જિલ્લાની ડિસ્ટ્રિક્ટ કોર્ટ. અહીં અનેક લોકોને ન્યાય તોલાય છે, પરંતુ જોવા જઈએ તો અહીં જ રાષ્ટ્રના સન્માનનું પ્રતીક એવા રાષ્ટ્રધ્વજની અવગણના થઈ રહી છે. અરવલ્લી જિલ્લા કોર્ટ ઉપર લહેરાઈ રહેલા આ રાષ્ટ્રધ્વજની ઉપરથી નુકસાન થયું છે. નિયમ મુજબ આવી રીતે કોઈ રાષ્ટ્રધ્વજને નુકસાન થયું હોય તો તેને સન્માનપૂર્વક ઉતારીને તેનો નિકાલ કરવાનો હોય છે, પરંતુ અહીં છેલ્લા કેટલાક સમયથી આ ધ્વજને નુકસાન થયું હોવા છતાં જવાબદાર આ મામલે આંખ વિચારણા કરી રહ્યા છે. સામાન્ય રીતે આવી જ અવગણના કોઈ અન્ય માણસ અથવા નાગરિક દ્વારા કરવામાં આવ્યું હોત તો કહેવાતા દેશપ્રેમી રેલીઓ કાઢે છે અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરે અને ધારણા પર બેસી જાય છે. પરંતુ અહીં તો રાષ્ટ્રધ્વજની અવગણના જિલ્લા કોર્ટ દ્વારા થઈ રહી છે ત્યારે સૌ મુક પ્રેક્ષક બનીને જોઈ રહ્યા છે, ત્યારે હવે જવાબદારોએ ભારતમાં ગૌરવની જે અવગણના થઈ રહી છે તે બાબતની નોંધ લઈને વહેલામાં વહેલી તકે આ રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક ઉતારીને તેનો નિકાલ કરવો જોઈએ. અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, અરવલ્લી. અરવલ્લીમાં સતત 5 દિવસના વરસાદી માહોલ વચ્ચે યોજાતી નવરાત્રીએ ખેલૈયાઓની મજા બગાડી હતી. ત્યારબાદ 6ઠા દિવસથી વરસાદે વિરામ લેતા નવરાત્રીનો ખરો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો માહોલ જામ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ નવરાત્રીનો ખરો માહોલ જામ્યો છે. સતત 5 દિવસના વરસાદી માહોલ વચ્ચે યોજાતી નવરાત્રીએ ખેલૈયાની મજા બગાડી હતી. ત્યારબાદ 6ઠા દિવસથી વરસાદે વિરામ લેતા નવરાત્રીનો ખરો માહોલ જોવા મળ્યો હતો. સતત વરસાદથી ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં હતા ત્યારે વરસાદમાં વિરામ લેતા ખેલૈયાઓ અને આયોજકોમાં ખુશીની માહોલ જોવા મળી હતી. ત્યારે મોડાસાની વિવિધ નવરાત્રીઓમાં ખેલૈયાઓ મન ભરીને ગરબા રમતા નજરે પડ્યા હતા. દરેક નવરાત્રી પંડાલો ખીચોખીચ ખેલૈયાઓથી ભરેલા જોવા મળ્યા હતા. અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, અરવલ્લી. અરવલ્લી જિલ્લાના મોડાસામાં સમારકામ દરમિયાન અચાનક શાળાની દિવાલ ધસી પડતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
અરવલ્લી જિલ્લાના મોડાસા પાસે આવેલ કોલીખડ ગામે પ્રાથમિક શાળાનું સમારકામ ચાલતું હતું તે સમય દરમિયાન અચાનક શાળાની દિવાલ ધસી પડતા ત્યાં કામ કરતા 22 વર્ષીય ભાવિનભાઈ વાળાભાઈ ડામોર નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને મૃતકની લાશ બહાર કાઢી હતી. સ્થાનિક લોકો 108ની જાણ કરતા 108 ઇમરજન્સી સેવા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતકની લાશને પીએમ માટે મોડાસા ખાતે મોકલી આપવામાં આવી હતી. અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, અરવલ્લી. અરવલ્લી જિલ્લાના બાળના કેટલાક પરીક્ષા કેન્દ્રો પર શાળાઓના છાત્રાએ સામૂહિક ગેરરીતિ આચરી હતી, જેને લઈને બોર્ડ દ્વારા ચોઇલા સેન્ટરનું પરીક્ષા કેન્દ્ર રદ કરી દેવામાં આવતા વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ગત માર્ચ 2016માં યોજાયેલ ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં કેટલાક છાત્રાઓને ઓએમઆરમાં વધુ અને બી પાર્ટમાં ઓછા માર્ક્સ આવતા માધ્યમિક શિક્ષણ બોર્ડ પરિણામ અટકાવી 425 છાત્રોનો હિયરિંગ કર્યા પછી બાયડના ચોઇલાનું ધોરણ 10 બોર્ડ પરીક્ષા કેન્દ્ર વર્ષ 2017થી રદ કરવાનો આદેશ કર્યો છે. કેટલાક પરીક્ષામાં કેન્દ્રો પર શાળાઓના છાત્રોએ સામૂહિક ગેરરીતિ આચરી હતી, જેને લઈને બોર્ડ દ્વારા ચોઇલા સેન્ટરનું પરીક્ષા કેન્દ્ર રદ કરી દેવાતા વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ચોઇલા શાળાનું કેન્દ્ર રદ થતાં આગામી માર્ચ 2017માં યોજાયેલ બોર્ડની પરીક્ષામાં કેન્દ્ર અંગે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે. અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, અરવલ્લી. પારડી રંગતાળી ગરબા ઉત્સવમાં લાવણી ડ્રેસમાં ગરબાના ખેલૈયાઓએ આકર્ષણ જમાવ્યું હતું. પાટીકુમાર શાળાના મેદાન પર ગ્રીન સિટી સાયન્સ ક્લબ આયોજિત રંગતાળી નવરાત્રી ગરબા ઉત્સવ 2016 છેલ્લા 4 વર્ષથી સતત ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે 7મા નોરતા દિવસ ખેલૈયાઓમાં એક ગ્રુપ મરાઠી લાવણી ડ્રેસમાં રંગબેરંગી ટ્રેડિશનલમાં ગરબા આકર્ષણ જમાવ્યું હતું, તેમજ વિવિધ ગ્રુપો સુંદર પ્રવેશમાં ગરબામાં ઉતર્યા હતા. 7મા દિવસ ગરબામાં વરસાદનું વિઘ્ન દૂર રહ્યું હતું. ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા. આ ઉપરાંત પાટીનગરમાં શેરી પ્રાચીન ગરબા રાનસ્ટ્રીપ બ્રહ્મમિલ મંદિર ચિવલ રોડ પાડી 4 રસ્તા ભંડારવાડ દમની ઝાપા તેમજ ઉદવાડા આર ઝંડા ચોક ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ખેલૈયાઓ ગરબામાં યુવાનોથી લઈ વડીલો ગરબા રમ્યા હતા. પાટી પંથકમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ગરબાનું સુંદર આયોજન થકી આયોજકો તેમજ પોલીસ બહેનોને સિટી કામગીરીથી કોઈપણ જાતના અનિચ્છે બનાવ ન બન્યો હતો. અમૃત પટેલનો રિપોર્ટ, પાટી. ક્રિયા પિક્ચર્સ લાવી રહ્યા છે ગુજરાતી ફિલ્મ કઈ કરને યાર, જે આગામી 11 નવેમ્બર 2016 રોજ રિલીઝ થશે. ક્રિયાપિક્સ લાવી રહ્યા છે ગુજરાતી ફિલ્મ કઈ કરને યાર, જે આગામી 11 નવેમ્બર 2019 રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં નિર્માતામાં પાયસ્ક અને મહત્વપૂર્ણ 3 એવા નામ જોડાયેલ છે, જેઓ બોલિવૂડ જગત સાથે વર્ષોથી જોડાયેલા છે, ખૂબ જ જાણીતા નામો છે. અહીં ફિલ્મ દ્વારા તેઓ એક ડગલું આગળ વધીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મી પડદા કરી રહ્યા છે. ગુજરાતી સૌની જગત માટે ખૂબ જ ખુશીનો સમાચાર છે. કઈ કરને યાર ફિલ્મથી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આગમન કરનાર છે. ટી સિરીઝ કે જેઓ સંગીતના શેરી પાયોનિક ગણાય છે અને જેથી વર્ષોથી હિન્દી ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે, જેમણે સંગીત પ્રેમીઓને વર્ષોથી એકથી વિશેષ બીજા આલ્બમ આપ્યા છે, જેઓ કે આશિકી, તેરા સુરૂર, હિસ્ટોરી 3, સનમ રે, કિક વગેરે. જ્યારે બીજી તરફ ટ્રિગર મેક્સ થી એન કા ટિશુમ, કિસ કિસકો પ્યાર કરું, જઝ્બા, સિંગ ઇઝ બ્લિંગ જેવા અનેક ફિલ્મનું માર્કેટિંગ સફળતાપૂર્વક સંભાળ્યા બાદ તેમની પહેલી રિલીઝ ફિલ્મ સાથે આવી રહ્યા છે, તો ત્રીજી મોટું ઇનામ જેવો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ક્ષેત્રે ખૂબ જ આગવું સ્થાન ધરાવે છે. એ ફિલ્મ શ્રી અનિલ થડાણી ડિસ્ટ્રીબ્યુટ કંપનીના બેનર હેઠળ બોલિવૂડનું શ્રેષ્ઠ ફિલ્મો બહાર આવી, જેવી કે બાહુબલી, હમટી શર્મા કી દુલ્હનિયા, દિલ ધડકને દો અને જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તેવી રઈસ, આ ત્રણેય પ્રસિદ્ધ નામો સાથે મળીને સુપ્રસિદ્ધ અને બોલિવૂડ દિગ્ગજ અભિનેત્રી શ્રી અરુણા ઈરાની લગભગ 13 વર્ષના લાંબા અંતરા બાદ આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કમબેક કરી રહ્યા છે અને તે પણ હિન્દી અને ગુજરાતી ફિલ્મ તથા ટેલિવિઝનના લોકપ્રિય કલાકાર ટીકુ તલસાણીએ સાથે. કંઈક કરને યાર એ નામથી જ તમને ખબર પડે છે કે ઇટ્સ અ કોમેડી ફિલ્મ. ઇટ્સ અ કોમેડી ફિલ્મ વિથ તમે તમારા ફેમિલી સાથે જોઈ શકો. તમે ભલે તમારા દાદા હોય કે પોતરો હોય, ગમે તે હોય, ગમે તેટલું નાનું બચ્ચું હોય, તમે એની સાથે બેસીને સારી રીતે પિક્ચર જોઈ શકો. કોઈ વેલ્ગેરિટી નથી, કાંઈ નથી, એન્ડ ઇટ્સ અ હિલેરિયસ મૂવી. એકદમ તમે ગમે ગુજરાતી ગુજરાતી પિક્ચરમાં એક સાથે
મને તો બહુ સારું લાગી રહ્યું છે, કારણ કે હું પાછી મારી ગુજરાતમાં આવી રહી છું, ત્યાં એ ગુજરાત જે ગુજરાતે મને અપાર પ્રેમ દીધો છે, એ ગુજરાત જેને હું પણ ખૂબ જ ચાહું છું. મને એટલી મજા આવે છે અહીંયા ગુજરાત આવીને કે હું કહી ના શકું. કંઈ કરને યાર એક કમ્પ્લીટ એન્ટરટેનર છે, ફેમિલી એન્ટરટેનર, અને અમે બહુ જ મજા કરી છે. બધા કિરદારો બહુ જ ઘરેલું લાગશે, તમને ઘરનું જ વાતાવરણ લાગશે તમે જ્યારે આને સ્ક્રીન પર જોશો. અને આ ફિલ્મ કરતાં અમે જે મજા કરી છે એ મજા તમને એકચ્યુઅલી જોવા મળશે સ્ક્રીન પર. અને મારું એવું માનવું છે કે એક્ટર્સ જ્યારે ફિલ્મ એન્જોય કરતા હોય તો ઇટ્સ બટ નેચરલ દેટ ઓડિયન્સ વિલ ઓલવેઝ એન્જોય. બહુ સારી વસ્તુ છે આપણા ગુજરાતી કલ્ચર માટે, આપણા ગુજરાતી એક્ટર્સ માટે અને આપણા ગુજરાતી પ્રેક્ષકો માટે. કારણ કે અત્યાર સુધી યુ નો ઘણા વખત પછી રિવાઈવ થયું છે ગુજરાતી ફિલ્મ્સ. એટલે મારી એક જ વિનંતી છે કે પ્રેક્ષકોએ વધુ ને વધુ ફિલ્મ્સ થિયેટરમાં જઈને જોવી જોઈએ, જેથી અમને સારી ફિલ્મો બનાવવા માટે પ્રોત્સાહન મળે અને અમે સારી સારી બધી વાર્તાઓ લઈને તમારી સમક્ષ આવીએ. અરુણાબેન તો ગોડેસ છે, શી ઇઝ અ લેજન્ડ, અને આટલા વર્ષોથી કામ કરી રહ્યા છે. એમની પાસે અલબત્ત ઘણી બધી વસ્તુઓ શીખ્યો છું અને ઘણું બધું પામ્યો છું એમની પાસેથી. શી ઇઝ અ ફેન્ટેસ્ટિક એક્ટ્રેસ, જેવા પહેલાં હતા એવા જ છે, અને મને એટલા જ સુંદર લાગે છે અને મને નથી લાગતું કે ક્યારે એજ થશે કે એજ કરશે. શી ઇઝ અ ફેન્ટેસ્ટિક પર્સન. એક ફિલ્મ હું કરી રહ્યો છું અત્યારે જેનું નામ છે તૃપ્તિ. તૃપ્તિ એક હોરર ફિલ્મ છે જેમાં એક નાનકડો રોલ મેં કર્યો છે. રાજુ શાહ એમના પ્રોડ્યુસર છે. અને બીજી એક ફિલ્મ કરી રહ્યો છું જેનું નામ છે અવતારું કરી નાખું. હવે અવતારું કરી નાખું એ જુદી વસ્તુ છે, ઇટ્સ અ વેરી ડિફરન્ટ કોમેડી. પણ હાલમાં 11 તારીખે નવેમ્બરે જે ફિલ્મ આવી રહી છે એ છે આ કંઈ કરને યાર. એટલે પ્લીઝ થિયેટર પર જજો અને જોજો, જેથી અમારા પ્રોડ્યુસરને બીજી ફિલ્મ બનાવવાની તાકાત મળે, શક્તિ મળે. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, અમદાવાદ. સુરત જિલ્લાના બારડોલી પંથકમાં છેલ્લા 40 વર્ષોથી મહિલા મંડળ દ્વારા પરંપરાગત શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે, જેમાં 120 જેટલી મહિલાઓ ગરબે ઘૂમે છે. બારડોલી મહિલા મંડળ દ્વારા 40 વર્ષોથી પરંપરાગત શેરી ગરબાનું આયોજન કરી વર્ષોથી ચાલતી ગરબા પ્રથાને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેમાં બારડોલી પંથક 120થી વધુ મહિલાઓને નવલી નવરાત્રીના દિવસે યજમાનોને જય એક જ સરખો પહેરવેશ ધારણ કરી માં અદ્યાશક્તિને ગરબે ઘૂમી આરાધના કરે છે, તો બીજી તરફ માથે દીપ પ્રગટાવી ગરબે ઘૂમતી આ મહિલાઓને જોવા માટે લોકો ઉમટી પડે છે. બારડોલી શહેરના જે ભાઈઓ બહેનો અમને આમંત્રણ આપે છે એના આંગણામાં અમે ગરબા ગાવા જઈએ છીએ. એમાં અમારા પોતાના મ્યુઝિકનું જે બધા ભાઈઓ બહેનો અમારા મંડળના જ છે એ બધા અમે ગાઈએ છીએ. અમે ભાડુથી કોઈ લાવતા નથી અને તે સાથે સાથે અમે મહિલા મંડળ માટે ફંડ રેઝિંગ પણ કરીએ છીએ, કારણ કે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં યજમાન અમને દાન પણ આપે છે અને એને માટે અમારે મહિલા અને બાળકોના ઉત્કર્ષની પ્રવૃત્તિઓ અમે એને માટે કરીએ છીએ. આમ તો છેલ્લા ઘણા વર્ષોથી નવલી નવરાત્રીનું વેપારીકરણ થઈ ચૂક્યું છે અને શેરી ગરબાની રમઝટ લુપ્ત થઈ જતી છે, જેને રોકવા તેમજ આજની યુવાધનને શેરી ગરબા તરફ વળવા આ મહિલા મંડળ પ્રયાસ કરી રહ્યું છે. ટ્રેડિશનલી જગ્યાએ એકદમ પરંપરાગત ગરબા થઈ રહ્યા છે, આપ કેવું વિચારો છો?
મને ખૂબ જ આનંદ થાય છે આવા રીતે ગરબા રમવાનું. હમણાં છેલ્લા 4-5 વર્ષથી એમ જોઈએ તો ટ્રેડિશનલ ગરબા તો સાવ જ નીકળી ગયા છે, બધા ડીજેના તાલ પર ને આમ તેમ રમતા હોય, પણ આપણે જે અહીંયા જે અમારું સાર્વજનિક મહિલા મંડળ છે એમાં ભાતીગળ સંસ્કૃતિ પ્રમાણે ગુજરાતી પહેરવેશ અને ગીત ગાઈને ગરબા ગાવામાં આવે છે. અને ટિપિકલ બે લાઈક 3 તાળીને 2 તાળીના ગરબા રમાય છે અને ઘણો આનંદ થાય છે મને આ બધું કરતા. એમ લાઈક આ બધું મજા નથી આવતી કે ડીજે ને આ બધું ચાલ્યા કરે. આવી સંસ્કૃતિ આપણે જે અમે પ્રયાસ કરી રહ્યા છે કે જૂનું ભાતીગળ બધું ચાલ્યા કરે ને એમાં સૌને મજા આવે એમ. પરંપરાગત શેરી ગરબાની રમઝટ કંઈક અલગ જ હોય, તેમાં પણ માતાજીના ફોટા પાસે આ રીતે દીપ પ્રગટાવીને ગરબા ગુમતા જોવા એક લાવો અનેરો તેમજ પવિત્રના દર્શન થઈ રહે છે. અમે સાર્વજનિક મહિલા મંડળમાં વર્ષોથી આમાં જોડાયેલા છીએ અને ખૂબ જ આનંદ આવે છે, કારણ કે આ ગરબાની જે સંસ્કૃતિ વર્ષોથી આજે આપણને હાલ હમણાં જોવા નથી મળતી કે અહીંયા આવા શેરી ગરબામાં અને આ આમાં જોવા મળે છે. અને ખાસ આ તો આપણે જે માથા પર માંડવડી લઈને જે રમીએ છીએ તે તો અહીંયા જ જોવા મળે છે, બાકી ક્યાંય જોવા નથી મળતું. મુકેશ રાજપૂતનો રિપોર્ટ, બારડોલી. સુરતની કોલેજોમાં જામ્યો છે ચૂંટણીનો રંગ. વિદ્યાર્થી પરિષદની ચૂંટણીમાં NSUIએ 74 માંથી 64 સીટ જીતવાનો કર્યો દાવો, જ્યારે ABVP દ્વારા પણ 50 માંથી 30 સીટ જીતવાનો દાવો કરાયો હતો. સુરતની વિવિધ કોલેજોમાં થયેલ વિદ્યાર્થી પરિષદની ચૂંટણીમાં નાના મોટા ઘર્ષણ બાદ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે GSની ચૂંટણી સમાપ્ત થઈ હતી, જેમાં NSUIએ 74 સીટમાંથી 64 સીટ જીતવાનો દાવો કર્યો હતો. જે કોલેજમાં NSUIના ઉમેદવારો જીત્યા હતા, વિદ્યાર્થી સંગઠનમાં પોતાના ઉમેદવારો જીત્યા હોવાના દાવા સાથે કોલેજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ ઢોલ નગારા સાથે રોડ પર ઉતરી આવી આનંદનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. શ્રી જેડી ગાબાણી કોમર્સ કોલેજ એન્ડ SAS કોલેજ ઓફ મેનેજમેન્ટમાં આજરોજ વિદ્યાર્થી સભાની ચૂંટણી એક લોકશાહીના મૂલ્યને જળવાઈ રહે એ રીતે યોજાઈ હતી. સદર કોલેજમાં 17 ડિવિઝનમાંથી 7 ક્લાસની અંદર વર્ગ પ્રતિનિધિઓની ચૂંટણી યોજાઈ હતી, જ્યારે બાકીના 18 CRLR જે વર્ગ પ્રતિનિધિઓ છે એ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા, જ્યારે બાકીના 9 વર્ગ પ્રતિનિધિઓ માટે આચાર્ય દ્વારા એની સિલેક્શન કરવામાં આવશે. જે બિનહરીફ 18 ઉમેદવારો તથા 7 જે ઇલેક્ટેડ ઉમેદવારો હતા, એમ ટોટલ 25 વિદ્યાર્થીઓએ GSની ચૂંટણીમાં ભાગ લેવાનો હતો, જેમાંથી 24 વર્ગ પ્રતિનિધિઓએ GSની ચૂંટણીમાં ભાગ લીધો હતો, 1 વર્ગ પ્રતિનિધિ ગેરહાજર રહ્યા હતા. જે 24 વર્ગ પ્રતિનિધિઓએ GSની ચૂંટણીમાં ભાગ લીધો હતો એમાંથી 14 મત સાથે જીવાણી પ્રિન્સી રમેશભાઈ એ જનરલ સેક્રેટરી તરીકે GS તરીકે ચૂંટાયા હતા, જ્યારે બાકીના એક ઉમેદવાર સોલંકી દિવ્યેશ કે જેને 24માંથી 10 વોટ સાથે એ હારેલા ઉમેદવાર હતા, હું જીતેલા ઉમેદવાર જીવાણી પ્રિન્સી રમેશભાઈને કોલેજ પરિવાર વતી હાર્દિક અભિનંદન પાઠવું છું. વૈયાદેવ નિલેશભાઈ મારું નામ છે, KYBA સેમ 5નો સ્ટુડન્ટ છું. શિવસેના NSUIનો સપોર્ટ દ્વારા અત્યારે હું GS ચૂંટાયો છું અને મારો મેઇન ગ્રુપ છે ફાલતુ ગ્રુપ, તેમના આ લોકોએ સપોર્ટ કર્યો છે અને તેમના દ્વારા હું અત્યારે જૂતાઈ ગયો છું. અને વિદ્યાર્થીઓને કે કોલેજને જેટલી છે તેના કરતાં ઊંચી કક્ષાની લઈ જવાની અને સ્ટુડન્ટને વધારે સારી સેવાઓ પાઠવવાની છે. તારીખ 16મીએ સુરતમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલનો જાહેર સમારોહ રાખવામાં આવ્યો છે અને કેજરીવાલ આવે તે પહેલા અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિ દ્વારા તેમને પૂછવામાં આવ્યા 7 સવાલ. જો આ સવાલોના જવાબ આપવામાં નહીં આવે તો ભારતીય પાટીદાર પરામર્શ સમિતિ તેમના કાર્યક્રમનો વિરોધ કરશે તેમ તેમણે જણાવ્યું હતું. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો દોર ચાલુ થઈ ગયો છે અને ચૂંટણીમાં પડદમ હમણાંથી જ સંભળાઈ રહ્યા છે. ગુજરાતની તમામ રાજકીય પાર્ટીઓએ પોતપોતાની રીતે તૈયારીઓ ચાલુ કરી દીધી, એવામાં આમ આદમી પાર્ટી પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોઈ કસર છોડવા માંગતી નથી. માટે આપના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતમાં તારીખ 16મીએ 4 સભાને સંબોધન આપવાના હોય
તેમની માટે પૂરતી તૈયારીઓ કરવામાં આવી રહી છે. જ્યારે કેજરીવાલ હવે આવે તે પહેલા ભારતીય પાટીદાર પરામર્શ સમિતિના પ્રમુખ કેડી સેલેડિયાએ જણાવ્યું હતું કે કેજરીવાલ આવે તેમાં તેમણે કોઈ વિરોધ નથી, પરંતુ તેઓ આવે તે પહેલા તેમણે પૂછેલા 7 પ્રશ્નોના જવાબ આપવા પડશે, અને જો તેમના પ્રશ્નોના જવાબ નહીં આપવામાં આવશે તો તેમના કાર્યક્રમનો જોરદાર વિરોધ કરવામાં આવશે. વધુમાં સેલેડિયાએ જણાવ્યું હતું કે ભારતીય પાટીદાર પરામર્શ સમિતિ કેજરીવાલને અનામત આપવા માટે તેમનો શું અભિપ્રાય છે તે પણ પૂછવામાં આવશે, અને શા માટે તેમની જાહેર સભા તેઓએ પાટીદાર વસ્તી ધરાવતા વિસ્તારને જ પસંદ કર્યો તેનો જવાબ પણ માંગવામાં આવશે. કેજરીવાલને અમે 7 સવાલો પૂછેલા છે, અમે આ 7 સવાલો પાટીદાર સમાજ તરફથી પૂછ્યા છે અને એના જવાબની અપેક્ષા અમે રાખી છે. કેવા પ્રકારના સવાલો છે? આ સવાલો અમારું જે પાટીદાર અનામત આંદોલન ચાલે છે એના અનુલક્ષીને, જે પાટીદાર અનામત કઈ રીતે એ લોકો હેલ્પફુલ થશે પાટીદાર અનામત આપવા માટે, પાટીદારોને અનામત આપવા માટે, અને બીજું એ કે જ્યારે પણ એને એક પોલિટિકલ ગ્રાઉન્ડ ઉપર એ લોકો આવે છે ત્યારે એ લોકોની જે વોટ બેંકની વાત છે કે પાટીદાર સમાજને ફક્ત વોટ બેંક બનાવવા માટે આવે છે કે ખરેખર પાટીદારને સમર્થન કરવા આવે છે, એને જાણકારી માટે અમે એને સવાલો પૂછેલા છે. અરવિંદ કેજરીવાલ તમારા પ્રશ્નોના ઉત્તર આપશે એવું કેમ લાગે છે? અમે અપેક્ષા એવી રાખી છે કે અમારા પ્રશ્નોના ઉત્તર આપે, અને જો પ્રશ્નોના ઉત્તર નહીં આપે તો વસ્તુ એવી થશે કે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પાટીદાર અભિવાદન સમારોહ રાખવામાં આવેલો અને એ દરમિયાન જે સ્થિતિ અમારા જવાબો નહીં આપવાના કારણે થઈ હતી, આ જ પરિસ્થિતિ ત્યારે થશે. અને બીજું એ કે આજે આમ આદમી પાર્ટી જે આવે છે એ આમ આદમી પાર્ટીનો પોતાનો અહીંયા કોઈ પોલિટિકલ ગ્રાઉન્ડ નથી, તેમ છતાંય ફક્ત પાટીદાર વિસ્તારોને ટાર્ગેટ કરી અને પાટીદારને મતો તોડવા માટે જ કોઈના કહેવાથી અથવા તો ભારતીય જનતા પાર્ટીના એક એજન્ટ તરીકે અહીંયા આવે છે, એટલા માટે અમે આ સવાલો એને પૂછેલા છે. અમે અમારા સવાલો પૂછ્યા છે, જો અમને અમારા સવાલોના જવાબ મળશે અને વિશ્વસનીય અને સંતોષપૂર્વક જવાબો મળશે તો થશે. હા, અમારા જવાબની રિક્વાયરમેન્ટ સભા પહેલાં છે. હજી જાણવા એવું મળે કે તમને ધમકી મળી રહી છે, એ કોની તરફથી મળી રહી છે? મને ફેસબુકમાં મારી બદનામી કરવાના પ્રયત્નો કરે છે. હું આંદોલન સાથે સંકળાયેલો માણસ છું, ઘણી પોલિટિકલ પાર્ટીઓના લોકો મને મળ્યા હોય છે અને એ પાર્ટીઓના લોકોની સાથેના જે ફોટા હોય છે એનો દુરુપયોગ કરી અને આપના કાર્યકર્તાઓ જુદા જુદા આઈડીઓ પરથી મને ફેસબુકમાં ધમકીઓ આપે છે, તેમજ અલગ અલગ નંબરો પરથી ફોન પણ આવે છે. કઈ પ્રકારની ધમકી આપવામાં આવે છે? બસ આ જ ધમકીઓ આપવામાં આવે છે કે તમે જ્યારે પણ આ વસ્તુ કરશો તો ત્યારે કોઈ પણ રીતે તમને આ વસ્તુ થવા દેવામાં નહીં આવે, તમને બદનામ કરી નાખીશું વગેરે વગેરે ધમકીઓ આવે છે. એનું નામ જણાવી શકો? નામમાં ઘણા બધા નામો છે ફેસબુકની અંદર, આની કોમેન્ટ્સ છે ફેસબુકની અંદર, કોમેન્ટ્સ છે ફેસબુકની અંદર. બ્યુરો રિપોર્ટ, સુરત. સુરત શહેરના અઠવા લાઇન્સ પાર્ટી પ્લોટ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા. સુરત મહાનગરપાલિકા આપણા ગરબાના વારસાને જાળવી રાખવા માટે વિવિધ આયોજનો કરતી રહે છે. આવા એક આયોજનમાં ફૂડ ફેસ્ટિવલ સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેલૈયાઓ ધૂમ મચાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સલામતપુરા રઘુગુર માર્કેટ પાસે ખિસ્સામાંથી મોબાઈલ ફોન ખેંચીને ભાગતા બે મોબાઈલ ચોરને લોકોએ ઝડપી પાડીને પોલીસને સોંપ્યા હતા. ઉદના હરિનગર 3 સુબ રેસિડેન્સીમાં રહેતા કાપડ દલાલ અનિલ શ્યામ સુંદર નિવટ્યા ગઈકાલે બપોરે 4:45 વાગ્યા પછી રઘુકુળ માર્કેટ પાસે રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે આરોપી શેખ સાદિક શેખ, રઉજ રજામક અહમદ શેખ ફરિયાદીના કિસ્સામાં મોબાઈલ ફોન ખેંચીને ભાગવા જતા લોકોએ ઝડપી પાડી સલાબત પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે બંને ચોરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત. ગત રાત્રે 1:15 વાગ્યાના સુમારે ઉદના ઉદ્યોગનગર રોડ નંબર 6 ખાતે બંધ કારખાનામાં આગ લાગતા બાજુના કારખાનામાં કામ કરતા કારીગરોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત રાત્રે 1:15 વાગ્યાના સુમારે ઉદના ઉદ્યોગનગર રોડ નંબર 6 ન્યૂ એસ્ટેટ B1-182 આવેલા બંધ કારખાનામાં આગ લાગી હતી. બનાવની જાણ થતાં જ ફાયર ઓફિસ ખડિયાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. કારખાનું બંધ હોવાથી જાનહાની કોઈ શક્યતા ન હતી. કારખાનામાં કયો માલ સામાન છે તે ખબર ન હોવાથી ફાયરના જવાનોએ બહારથી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. આજુબાજુના કારખાનાના કામ કરનાર કર્મચારીઓની પૂછપરછ કરતા ભાડુઆત કિશોરી અંબારા
ગુજરાત કેવડિયા કારખાનું ચલાવતા હતા. એક કલાકની જેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. આગનું કારણ જાણી શકાયું નથી. આગથી કોઈ જાનહાનિ થઈ નથી. માલ સામાનનું નુકસાન અંગે પણ કોઈ ચોક્કસ માહિતી મળી નથી. ઇગના રોડ નંબર 6 પ્લોટ નંબર 192-93 એક જરી બનાવવાનું કારખાનું છે અને રો મટીરિયલ હતું એમાં ફાયર થયો. જી સર, આગ લાગવાનું કારણ શું હતું? એને એટ પ્રેઝન્ટ તો કંઈ એટલું કંઈ ખાસ ખબર પડતી નથી. એ મેટર ઓફ ઇન્વેસ્ટિગેશન, એનું ઇન્વેસ્ટિગેટ કરી. જી સર, આ ખાડામાં કંઈ ફાયર સેફ્ટી એવી કંઈ હતી? ના. બ્યુરો રિપોર્ટ, સુરત.